આજે રીડિંગ ક્લબ જામનગર દ્વારા 21મું પુસ્તક પર પ્રદર્શન છે એ આપણે યોજવા જઈ રહ્યા છીએ. ત્યારે આવેલ તમામ પુસ્તક પ્રેમીઓ અને વાચકોનો સમગ્ર ટીમ બધી હું આભાર માનું છું અને ખાસ ખાસ આપ બધાનું સ્વાગત છે. આજના દિવસે આપણે જે વક્તાને સાંભળવાના છે અને એમના વિચારોને આપણે ગ્રહણ કરવાના છે એવા આપની સાથે આપણા બધાની સાથે માનસીબેન ગોસ્વામી હાજર છે. અહીંયા થોડો ઘણો માનસીબેન ગોસ્વામીનો આછેરો પરિચય તમને આપી દઉં તો માનસીબેન છે એમણે એમએ ગુજરાતી વિષય સાથે કમ્પ્લીટ કરેલું છે. અત્યારે હાલમાં એમનું બીએડ છે, એરનિંગ ચાલુ છે. તેમને સરસ મજાનો શોખ જેને કહી તો સંગીત, વાંચનનો, લેખનનો ઘણા બધા પ્રકારના શોખ છે અને બધાને ગમતું એવું સુંદર મજાનું જેને કહી કે વક્તવ્ય લઈને આપણી સામે હમણાં આવશે. પણ એક બાબત એમના વિશે ખાસ મહત્વની છે કે એ દિવ્યાંગ છે. તેમ છતાં પણ એમણે પોતાની આ જે દિવ્યાંગતા છે એને નજરઅંદાજ કરીને આપણને બધાને પણ એક સરસ મજાનો રાહ ચિંતાડ્યો છે અને એમનામાંથી આપણે બધા પણ પ્રેરણા લઈએ અને આગળ વધીએ. માનસીબેન આવો. તમામ કલા પ્રેમી જામનગરની જનતાનો હું માનસીદી ગોસ્વામી શાબ્દિક સ્વાગત કરું છું અને ખાસ અત્યારે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોને મારા એટલે કે માનસી ગોસ્વામીના સપ્રેમ નમસ્કાર. રીડિંગ ક્લબની જો એક ખાસ અને સારી વાત થોડી કરીને પછી હું મારા વિષય તરફ જાઉં તો એક બહુ સરસ વસ્તુ મને ગમી કે બધાને અત્યારે પુસ્તક વાંચવાનો શોખ ખૂબ જ ઓછો થઈ ગયો છે અને એવામાં આ એક તમે સર સારું આયોજન કરો છો, કારણ કે રવિવાર હોય એટલે બધાને પોતપોતાના ફેમિલીમાં ટાઈમ આપવાનો ને એ હોય, એના બદલે કલા પ્રેમી વાચકો અને આપણે બધા અહીંયા ભેગા થઈએ છીએ, એકત્રિત થઈએ છીએ, એ ખૂબ જ સારી બાબત કહી શકાય. અને આજનો મારો વિષયને ધ્યાનમાં લઈને હું થોડા મારા શાબ્દિક શબ્દ અને એ વાત કરવાની છું કે નજીકના સમયમાં એટલે કે 21 ફેબ્રુઆરીના દિવસે માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. માતા અને માતૃભાષા એ બંને આપણે કહીએ ને આપણે ગુજરાતી મતલબ આપણા ઉપર ત્રણ માતાના ઋણ રહેલા છે. એક આપણને જન્મ દેનારી જન્મદાતા યધિષ્ઠાત્રી જન્મદાત્રી કહી શકાય એવી આપણી માતા, એક આપણી ધરતી માતા અને એક આપણી માતૃભાષા. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં સદાકાળ ગુજરાત જ હોય એમાં છે કહેવા પણ ન રહે, કારણ કે ગુજરાતીની ઘણી રમૂજ વાતો પણ મારે તમને કરવી છે અને ઘણી એવી વાતો પણ કરવી છે કે જે કદાચ ક્યાંય પણ આપણે સાંભળેલી ના હોય. આપણા ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગ, પ્રાચીન યુગ, અર્વાચીન યુગ અને પંડિત યુગ જેવા વિવિધ યુગો થઈ ગયા. પૂર્વકાળથી લઈને અત્યાર સુધી એટલે કે આદિ કવિ નરસિંહ મહેતાથી માંડીને જયભાઈ વસાવડા અને કાજલ ઓઝા વૈદ્ય તથા વર્ષા અડાલજા જેવા કવિ લેખકો થઈ ગયા. બધા લેખકોની થોડી થોડી આચરી વાત કરવા જઈશ તો મને પણ સમય ટૂંકો પડશે. અને રોમમાં રસ પૂરે રોમમાં રસ પૂરે અને પેરિસમાં પાત્રા ખાઈ જાણે ને એનું નામ ગુજરાતી, કારણ કે ગુજરાતી ભાષા બોલનારા લોકો અત્યારે ખૂબ જ ઓછા થઈ ગયા છે, કારણ કે બાળક જન્મે ને હજી તો નવા નવા દાંપત્ય જીવનની શરૂઆત થઈ હોય અને હજી તો ખબર જ પડી હોય કે બેનને સારા દિવસો છે, ત્યારથી બે હસબન્ડ વાઈફ વચ્ચે એ વાતચીત કરવામાં
ટીકા કે ટિપ્પણી કરવાનો મને કે કોઈ પણ વ્યક્તિને રાઈટ નથી હોતો, કારણ કે બધી ભાષા પોતપોતાની રીતે એમનું આગવી ઓળખ જ છે. એક વાત કહીશ તો સંસ્કૃત આપણી માતા છે, ગુજરાતી એમના પરથી ઉતરી આવી છે અને અંગ્રેજી છે આપણી મામી છે. ગમે તેટલી મામી સારી થાય ને પણ માની તો લે ના આવી શકે, કારણ કે માતાનું સ્થાન ક્યારેય કોઈ લઈ શકતું નથી. અને ગુજરાતી ભાષાની અને જો બીજી એક વાત કરું તો માનું દૂધ અને પાવડરનું દૂધ પાવડરનું દૂધ, કારણ કે માતા જ્યારે બાળકનો જન્મ થાય ને શૈશવકાળથી 5 વર્ષ સુધી એને માતાનું ધાવણ છે આપવામાં આવતું હોય, એટલે એનામાં સંસ્કારોનું સિંચન અને બાળક તંદુરસ્ત બને. જ્યારે એને પાવડરનું દૂધ પીવડાવવામાં આવતું હોય ને તો એ બાળક ઓળખાઈ જાય, કારણ કે 3-4-5 વર્ષે 6 વર્ષે એ બાળક વધારે પડતું એનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, તીર્થે અરુણો પરભાત, જય જય ગરવી ગુજરાત, જય સોમનાથ, જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથ, સ્વર્ણાક્ષરે લક્ષે કવિયો યશ ગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. ગુજરાતી ભાષા વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે, જેટલું સમજીએ જેટલું વાંચીએ. અને ખાસ કરીને હું તો આ ફિલ્ડમાં મતલબ અત્યારે ટીચરના ફિલ્ડમાં છું, એટલે ખાસ કરીને કહું તો મને તો ઘણા બધા રોજ રોજ અનુભવો થતા હોય. અને સૌથી એક સારી વાત કરું અને મારા અનુભવની વાત કરું તો કે બાળકને માતા પિતા અત્યારે ઇંગ્લિશ મીડિયમનો બધાને જે છે એમ કે મહત્વ છે કે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી તો બાળક છે એ હોશિયાર બને, એ તદ્દન ખોટી વાત છે એવું હું નથી કહી શકતી. પણ એક વસ્તુ મિત્ર હું આ સ્ટેજ ઉપરથી તમને ચોક્કસ કહી શકીશ કે મારા માતા પિતાએ મને 1-12 સુ અત્યારે એમએ બીએડ સુધી મને ગુજરાતી મીડિયમમાં બેસાડી છે, છતાં પણ હું આપ સૌ સમક્ષ અત્યારે આટલી સ્પીચ અને મારું જે કાંઈ પરફોર્મ છે, મારું જે કાંઈ મારી કલા છે એને બિરદાવી, મતલબ બધા મને મને કલાકારો બિરદાવે છે મારી કલાને, એટલે એ વસ્તુ ખોટી જ છે, સાવ ખોટી છે એ હું નહીં કહી શકું. પણ એ વસ્તુ આપણે એવું માનીએ તો આપણે એવું પણ આપણે સમજવું જોઈએ કે બાળકનો જન્મ થાય એ જ્યારે રડે અને એ કંઈક કહે ત્યારે એ પોતાની જ ભાષામાં કહે છે. અને સૌથી એક સારી વાત અને સાચી વાત કે જેને સપના આવતા એ માતૃભાષામાં જ આવે, ઇંગ્લિશ કે હિન્દીમાં નથી આવતા. બીજી પ્રમોજ તરફ આપણે ગુજરાતી કેવા હોઈએ ગુજરાતી એ જોવા જઈએ તો એક વખત એક ભાઈએ BMW ગાડી લીધી હતી. હવે BMW ગાડી એ તો હવે મોંઘી, એટલે એને વિચાર્યું, એને જવાનું હતું અમેરિકા, એટલે વિચારે છે કે મારે શું કરવું, એટલે બેંકમાંથી 50,000 ની લોન લે છે. 50,000 ની લોન લે છે ત્યારે એ કહે છે કે 1 મહિના સુધી મારા લોન જોઈએ છે, એટલે એને બેંક મેનેજર કહે છે કઈ વાંધો નહીં, કાગળિયા ને બધું કરે છે અને વ્યાજ પણ જે થાય છે એ બધામાં એગ્રી થઈ જાય છે. ત્યારબાદ એને 1 મહિના પછી આવે છે, કહે છે કે આ મારે મારી ગાડી હું લેવા માટે આવ્યો છું, છોડાવવા માટે આવ્યો છું. ત્યારે એવું કહે છે કે કઈ વાંધો નહીં, તમારી ગાડી તમે છોડાવી જાઓ, તો મને કોઈ એક પ્રશ્નનો જવાબ આપો. તો કે છે બોલો ને સાહેબ શું પ્રશ્ન છે તમારો. ત્યારે બોલે છે કે તમે આટલી મોટી ગાડી લીધી, આ BMW ગાડી કઈ જેવી તેવી નથી, ત્યારે તમને પૈસાની જરૂર નથી પડી, તો અત્યારે તમે 50,000 રૂપિયા શું કામ લીધા. ત્યારે આપણો ગુજરાતી જવાબ આપે છે કે સાહેબ હું જો એને પાર્કિંગમાં મૂકું
તો બાળકો રમતા હોય તો એ બેટ દડે ને કઈ મારી ગાડી ને નુકસાન થાય કે બીજે મૂકવા જાવ તો મારે એનો ટેક્સ ભરવો પડે, મારે પાર્કિંગ ની ચિંતા થાય. ઓલું તો તમે એટલે મેનેજર છે એ એક મહિના સુધી ઊંઘી ના શક્યો. જ્યાં કોઈની બુદ્ધિ ના પહોંચે ત્યાં આપણા ગુજરાતીની બુદ્ધિ પહોંચે. એક તદ્દન સાચી અને સારી વાત છે. બીજી એક વસ્તુ જયભાઈ મતલબ જય વસાવડા સર એના વક્તવ્યમાં એક કહેતા હતા કે એરપોર્ટ પાસે ખારીસિંહ દાળિયા વાળો હતો અને એ કહે છે ખારીસિંહ દાળિયા એવી રીતે કારણ કે ગુજરાતી હોય ને એ જલ્દીથી આમ કોઈને કઈ પૂછવા માટે છે ને આમ તત્પર ન થાય, કારણ કે એને એમ થાય કે અમને થોડું એને સ્વમાન ની પડી હોય એટલે એમ કે છે. એટલે કોઈ બીજો ગુજરાતી હોય છે પાછળ વિચારે છે કે આવી રીતે કરે છે કારીસિંહ દાળિયા અને કોક પકડી જશે અહીંયાથી, એટલે જઈને કે છે કાનીમાં કે આ શું કરો છો અહીંયા એરપોર્ટ છે આપણને કોક પકડી જશે. ત્યારે કે છે કે હું આજ ક્ષણ ની રાહ જોતો હતો કારણ કે હું એક ગુજરાતી છું, મને આ એડ્રેસ છે ચિઠ્ઠીમાં લખેલું છે, મારે અહીંયા જવું છે પણ મને કોઈને પૂછવું નહોતું. આ છે આપણા ગુજરાતી અને આ ભાષાની આ ભાષાના લાભની જો વાત કરું તો આ ભાષા શીખીને જ ઘણા લોકો કવિ લેખક બધા બન્યા છે. અને તમને ખબર હોય તો એ પણ ગુજરાતીના જ એક મતલબ ગીતમાં લખાયું છે ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતીની બોલબાલા વ્યક્તિ એ પોતાની માતૃભાષાનું જો જતન કરશે પોતાની સંસ્કૃતિનું તો ક્યાંય પણ હું એવું નથી માનતી કે આપણે દુખી થઈશું. અને અત્યારે આપણી માતૃભાષા ખાસ કરીને લુપ્ત થતી જાય છે. ગુજરાતી સંસ્કૃત જેવા વિષયોની વાત કરું તો બાળકોને હું જ પૂછું છું ત્યારે મને જ કહે છે મેડમ અમને સંસ્કૃત નથી આવડતું નથી સમજાતું. પણ એ બાબતે થોડું એમના માતા પિતા ને શિક્ષકો તરફથી ધ્યાન દેવામાં આવશે તો ખરેખર આપણે આપણો વારસો મહામૂલ્ય વારસો છે ને કહી શકાય એ સાચવી શકીશું. અને અત્યારના આ ઓનલાઈન યુગમાં મતલબ કે બધા વધારે પડતા મોબાઈલમાં જ રહે છે તો એમાં માતૃભાષાને કોઈ પણ સ્થાન મળતું નથી એવું થાય છે. અને એવામાં આ લોકો ખાસ કરીને રીડિંગ ક્લબમાં પોતે આવી રીતે પુસ્તકોને એ વાંચવા માટે ને જનતાને પ્રેરિત કરે છે એ ખૂબ જ સારી વસ્તુ કહી શકાય મેં આગળ પણ કીધું. અને ખાસ કરીને હવે બધી જ વાત મારી પૂર્ણ થઈ છે એક થોડો નાનકડો જોક્સ ફની અને એક પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ. તો એક વખત ગુજરાતી કેવા હોય એના વિશેની વધુ એક વાત કરીએ તો એક બાપા એ જતા હોય છે મુંબઈથી ઉતરે છે અને ટ્રેનમાંથી ઉતરી અને ટીટી હોય એને પૂછે છે કે ટિકિટ આપો મને, એટલે કહે છે કે મારી પાસે નથી. ત્યારે એમ કહે છે કે તો ચાલો જેલમાં રાતના વાગ્યા હોય છે બે, હવે જેલમાં જવાનું કીધું એટલે એ બાપા તો કે કાંઈ વાંધો નહીં જાય. એટલે ત્યારબાદ થાય છે એવું કે દોઢ વાગે એને બપોરે ઉઠાડવામાં આવે છે ત્યારે બાપા છે ગજવામાંથી ટિકિટ કાઢીને દે છે અને કહે છે કે આલ્યો. તો ત્યારે એને કીધું કે તમે તમારા પાસે ટિકિટ હતી તો તમે અમને શું કામ જગાડ્યા નહીં, તમે અમને શું કામ કીધું નહીં. ત્યારે બાપા સરસ મજાનો જવાબ આપે છે કે હું ગેસ્ટ હાઉસમાં રોકાવા જાઉં અથવા તો ક્યાંય રેલવે સ્ટેશનમાં રોકાવા જાઉં તો મારે આનું બહુ ધ્યાન રાખવું પડે, એના કરતા હું અહીંયા સુઈ ગયો તમે ચાર જણા જાગતા હતા. બહુ સાચી વસ્તુ છે કારણ કે એને એટલે એને કોઠા સૂચથી કામ લીધું. અને ક્યાંય પણ ગુજરાતી જશે ને તો તમે જોજો એ હસતો નહીં રહે, ક્યાંય પણ ગુજરાતી થાળી ગોતશે, ક્યાંય પણ ગુજરાતી મતલબ રહેવા માટેની ધર્મશાળા ગોતશે અને ક્યાંય પણ ગુજરાતી લોકો ગોતશે. અંતે હું એક મારા પ્રિય લેખક અને મારા ગુરુ છે એના જમાઈ છે પ્રકાશભાઈ વૈદ્ય
એના સસરાજી મીન વ્યાસજી અને હું જે કઈ છું આજે મારા ગુરુદકી છું એટલે હું એની એક મીન વ્યાસજીની એક મુક્તક એ રજૂ કરીને મારી વાણીને વિરામ આપીશ. આ દરિયો ચંચલ ભર્યો એવો જાદુ કોણે કર્યો? આ દરિયો ચંચલ ભર્યો એવો જાદુ કોણે કર્યો? એમ થયું કે એક હતો કોઈ સાગર નામે રાજા, એને નમણી રાણી. ત્યાં તો ડુંગર નીતિક કર્યો, નદીઓ રમતી દીઠી, અને એના અંગ વણાકો જોઈ લાગી એમને અમને મીઠી. એ નદીઓ થઈ ગઈ રાણી, એ દરિયો પાણી પાણી. એ નદીઓ થઈ ગઈ રાણી, એ દરિયો પાણી પાણી. અંતે બધા જ મહાનુભવો અને અહીં ઉપસ્થિત મહેમાનો, જો મારા શબ્દોમાં કે કઈ પણ જાતની ક્ષતિ રહી ગઈ હોય તો મને એક નાની સમજીને માફ કરશો. જય જય ગરવી ગુજરાત. ખૂબ જ સરસ માનસીબેન ગોસ્વામીનો ખૂબ આભાર રેડિયો ક્લબ જામનગર તરફથી કે તેમણે માતૃભાષા ગુજરાતીનું મહત્વ અને સાથે સાથે અંગ્રેજી ભાષા છે એમનું પણ કઈ રીતના આપણા જીવનમાં આપણે અંગ્રેજી ભાષાને લેવી જોઈએ અને માતૃભાષાને કઈ રીતના આપણે વધારે પડતું ધ્યાન રાખવું જે બાબતે ખૂબ સરસ મજાનું આપણને વક્તવ્ય આપ્યું. ઘણું બધું શીખવા પણ મળ્યું, સાથે સાથે તેમની રમૂજી કૃતિ છે એમાં આનંદ પણ રહ્યો, ખૂબ મજા આવી. આ સાથે આપણે રેડિયો ક્લબ 21મું જે આજનું આપણું જે સેશન છે એને ઓન કરીએ છીએ. બધા પોતપોતાના પુસ્તકો લઈએ, વાંચે અને માણે. આભાર.